નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કરે કોઈ અને ભરે કોઈ, આજના સમયમાં કહેવત એકદમ ફિટ બેસે છે. કારણ કે આપણે એવા ઘણા કિસ્સાઓ અવારનવાર સાંભળતા હોઈએ છીએ અથવા તો જોતા હોઈએ છીએ કે તંત્રની બેદરકારીના લીધે સામાન્ય વ્યક્તિને ભોગવવાનો વારો આવ્યો હોય. ત્યારે હાલમાં પણ આવો જ એક વિડીયો અમરોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે અને પાછો આ કિસ્સો એટલો વિચિત્ર છે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે આ ઘટનામાં એક મહિલાના માથે ટ્રેક્ટર કચરો રાખી જાય છે અને અધૂરામાં પૂરું કરવા માટે બુલડોઝરે આ મહિલાને ઉચકીને ત્યારબાદ જેસીબી એ કચરા સાથે મહિલાને ઉચકીને કચરાનો મોટા ઢગલા પર નાખી દીધી હતી. તો હવે તમને પ્રશ્ન થશે કે આ બાદમાં મહિલાનું શું થયું? તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ. તહેવાર અનુસાર સામે આવ્યું છે કે અમરોલીના સાયણ રોડ પર શ્રી રામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ છે, જ્યાં બે મહિલા નીતાબેન ડામોર અને રજનીબેન થોડા અંતરે કચરો વીણી રહ્યા હતા અને તે જ સમયે એક ટ્રેક્ટર ડ્રાઈવર અને મજૂરો કચરો નાખવા માટે આવ્યા હતા, જેમણે આ જગ્યા પર જોયા વિના જ કચરો નાખી દીધો હતો, જેની નીચે નીતાબેન દબાઈ ગયા હતા. જે બાદમાં રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબી વાળો આવ્યો અને તેને પણ આખો કચરો ઉચકીને કચરાના મોટા ઢગલા પર ફેંકી દીધો. તે સમયે રજનીબેનને શંકા ગઈ કે કદાચ નીતાબેન આ કચરાની નીચે દબાઈ ગયા છે, જેથી તેને બૂમાબૂમ કરી નાખી હતી, જેથી લોકો ભેગા થઈ ગયા હતા અને કચરો ખસેડતા જ 10 મિનિટ થઈ હતી, જે બાદમાં કચરામાંથી નીતાબેનને રેસ્ક્યુ કરાવી લીધા હતા. તમને જણાવી દઈએ કે નીતાબેનને તાત્કાલિક સ્મીમેરમાં ખસેડાયા હતા, જ્યાં 2 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા અને બાદમાં તે સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા અપાઈ હતી. ત્યારબાદ અહેવાલો મુજબ સામે આવ્યું છે કે ડમ્પિંગ સાઇટ પર કર્મચારીઓએ પોતાની ભૂલ ઢાંકવા માટે નીતાબેનને આ ઘટના વિશે કોઈની સાથે વાત ન કરે કે આ વાત કોઈને ન જણાવે તેના માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.